नमस्कार संदीप स्कूल आदि गुजराती माध्यमिक क्लास में आपको स्वागत है। आज आप ત્રણ ક્રમમાં હિન્દી સોપાનમાં 13મો પાઠ સ્વાદ આપણે શાકભાજી ફળ ફૂલ એના વિશે શીખી ગયા। હવે આપણે સ્વાદ જીભથી પરખાય રસ આંખ બંધ હોય અને કોઈ આપણા મોઢામાં મૂકે તો પણ આપણને ખબર પડી જાય। બરફી જલેબી અને લાડુ આ મીઠાઈ છે। મીઠાઈ એમાં પહેલો જ બે અક્ષર આવે છે મીઠા, તો આનો સ્વાદ કેવો હોય છે? મીઠો। પેંડા છે એનો સ્વાદ કેવો છે? મીઠો। ગુલાબ પાકનો મીઠો, ટોપરા પાકનો મીઠો, હલવાનો મીઠો। પછી તીખાશ માટે આપણે દાળમાં કે શાકમાં નાખીને તળેલા પણ ખાઈએ છીએ, નાખ્યા ને એની સાથે મરચું। પછી ડુંગળી, તો જો પાણી સરખું પીવડાવેલું ન હોય ડુંગળીને તો ડુંગળી પણ સ્વાદમાં મરચું અને ડુંગળી છે એ સ્વાદમાં તીખા હોય। સફેદ ડુંગળીનો રસ કે છે તીખો રસ કાનમાં નાખવાથી કહે છે કે બેરાશ દૂર થાય છે। પછી કડવો રસ શરીર માટે ખૂબ સારો છે, બહુ મીઠું ખાઈએ તો પેટમાં ગરમિયા થઈ જાય, પણ એને મારવા માટે આપણે જોઈએ તો આવરે પ્રસાદ, દેવરીઓ પ્રસાદ, નીમની રોટલીને શેનું શાક, કારેલાનું સરસ, તો કારેલા અને આપણા ઝાડ આપણા સ્કૂલના આ મેદાનમાં કયા વૃક્ષો સૌથી વધારે વાવેલા છે? સરસ લીમડો, તો લીમડો અને કારેલા એનો સ્વાદ કેવો છે? કડવો। પછી હમણાં પસીનો બહુ થાય છે તો આર્ટિફિશિયલ ઠંડા પીણા પીવાની જગ્યાએ દાળ શાકમાં આપણે ખટાશ નાખવા માટે અથવા તો શરબત પીવા માટે ગરમીમાં આપણે લીંબુનો ઉપયોગ કરીએ છીએ। પછી ખાટી અને મીઠી બંને આવે કઈ આંબલી, તો આંબલીના બીજમાંથી બંને બીજમાંથી કચી કરી લે, જ્યારે લીલી હોય ત્યારે એમાં સફેદ રંગનું હોય ને કાળા બીજ નીકળે, આ એક ધૂળ જેવા રંગની થઈ જાય, એમાંથી પણ કચી કો નીકળે પછી પાકો અને ફળોનો રાજા કેરી। તો આ ત્રણેયનો સ્વાદ કેવો છે? ખાટો, સંતરા, મોસંબી એ બધા કેવા છે? ખાટા, વિટામિન સી મળે એમાં। પછી આપણે જોઈએ તો ખીચડી સાથે શેકીને શું ખાઈએ? પાપડ। પછી ગલીકાકા દુકાને લઈ ત્રિકોણાકારના શું ખાવશો તમે? સમોસા અને સિંગાના દાળ પૌવા આ બધું કરી અને સાથે નાખવામાં આવે અને બનાવવામાં આવે શું કહે છે આપણે? ચેવડો। તો આ બધાનો સ્વાદ કેવો છે? ખારાશ કરીને નમકીન સ્વાદ કહેવાય। તો આથી આપણે મીઠો, તીખો, કડવો, ખાટો અને નમકીન આ પાંચ સ્વાદ વિશે આપણે શીખ્યા।